नमस्कार मित्रों, स्वागत है अमरी यूट्यूब चैनल ट्रेक गुजराती पर। तो मित्रों, आंगणवाड़ी माटे वर्ष 2020 माटेनी भर्ती आवी गयेल छे। तो आज आपणे आ वीडियो में तेना विशे चर्चा करीशुं। ते पहला जो आपणी आ चैनल ने सब्सक्राइब नथी करी तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेनी जाण आपने थई जाए। तो चालो शुरू करी आजनो आपणो टॉपिक। आंगणवाड़ी भर्ती 2020। आंगणवाड़ी कार्यकर अने तेड़ागर बहनोनी भर्ती जे आ वखते गुजरात सरकार द्वारा EHRMS पोर्टल शुरू करवामां आवेल छे अने तेना द्वारा ऑनलाइन भर्ती थनार छे। तो आवनार समय में 7160 जग्या माटे भर्ती थनार छे अने तेनी लायकात धोरण 10 अने 12 पासनी छे। तो आपणे तेना विशे आगळ जोईए। जे कुल 7160 जग्या छे ते पैकीनी 3155 ए आंगणवाड़ी कार्यकर माटेनी जग्याओ छे अने 4005 जग्याओ ए तेड़ागर बहनो माटेनी जग्या छे। लायकातमां आगळ आपणे जोईए तो आंगणवाड़ी कार्यकर माटे ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પછી 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અને તેડાગર બહેનો માટે ધોરણ 10 પાસની લાયકાત રાખવામાં આવેલ છે। તો આ લાયકાત ધરાવતા બહેનો એ આંગણવાડી ભરતીમાં અરજી કરી શકે છે। ત્યારબાદ આપણે આંગણવાડી કાર્યકરોને તેડાગર ફોર્મ ભરવા માટેના જરૂરી આધાર પુરાવામાં જોઈએ તો નિયત નમૂનાનું 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું, ત્યારબાદ જન્મ તારીખનો દાખલો, મામલતદાર દ્વારા આપવામાં આવેલ રહેઠાણનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ અથવા ધોરણ 10 અને ત્યારબાદ 2 વર્ષનો ડિપ્લોમા કોર્સની માર્કશીટ, એ પ્રમાણે આધાર પુરાવાની જરૂર પડશે। તો હવે આપણે EHRMSનું પોર્ટલ આપણે જોઈએ। તો હવે આપણે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવું પોર્ટલ જોઈએ। તો રાજ્ય સરકાર દ્વારા EHRMS ગુજરાત એ નામથી નવું પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે, જેનો મતલબ થાય છે ઈ ટૂલ ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ। તો અત્યાર સુધી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી ઓફલાઈન થતી હતી, જેની જાહેરાત આવતી અને તે અન્વયે જે તે કચેરીએ ફોર્મ ભરવાનું થતું હતું, પરંતુ હવેથી જ્યારે પણ આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેનોની ભરતી થશે તે આ પોર્ટલ મારફતે જ થશે। તો આ પોર્ટલના હોમ પેજ પર જ ઓનલાઈન ભરતી પ્રક્રિયા કઈ રીતે થનાર છે તેની માહિતી આપેલ છે, જે ભરતી 6 તબક્કામાં થનાર છે, જેમાં પ્રથમ તબક્કો છે કે ભરતી માટેની જિલ્લા કક્ષાએથી જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ ઉમેદવાર ઓનલાઈન અરજી કરશે, ત્યાર પછી 3 નંબર છે કે CDPO શ્રી દ્વારા ઓનલાઈન મેરિટની ચકાસણી કરવામાં આવશે, એટલે કે ઓનલાઈન આવેલ અરજીઓ પરથી CDPO દ્વારા આ મેરિટની ચકાસણી કરવામાં આવશે। સ્ટેપ નંબર 4 છે કે PO શ્રી દ્વારા મેરિટ ખરાઈ અને તેનું જનરેશન કરવામાં આવશે। ત્યારબાદ 5મા સ્ટેજમાં મેરિટ બાબતે ઓનલાઈન અપીલ કરી શકાય છે। જો આ મેરિટ જે બહાર પાડવામાં આવ્યું તે અંગે કોઈ પણ વિવાદ હોય તો તે અંગે ઓનલાઈન અપીલ પણ કરી શકાય છે। અને 6 નંબરનો સ્ટેપ છે કે દસ્તાવેજ ચકાસણી અને નિમણૂક પત્ર। આપે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ પાત્રતા ધરાવતા મહિલાઓને નિમણૂક પત્ર ઓનલાઈન જ આપવામાં આવશે।
तो आ प्रमाणे स स्टेज में आ भर्ती थनार छे। तो अहीं आप जोई शको छो के रिक्रूटमेंट नो टेब छे, तो आ रिक्रूटमेंट टेब पर जई अने एप्लाय पर आपवाथी ऑनलाइन एप्लाय करी शकाय छे। त्यारबाद आपनो एप्लिकेशन नंबर नाखी अने एप्लिकेशननी प्रिंट पण लई शकाय छे, अने फाइनल कर्या पहेला आपने अरजी एडिट करवी होय तो एडिट एप्लिकेशन में जई अने अरजीने एडिट करी शकाय छे। तो सौ प्रथम आपणे एप्लाय पर क्लिक करी लईए छीए। एप्लाय पर क्लिक करता आ प्रमाणे जिल्लावाइज जाहेरात जोवा मळशे। हालमां टोटल 9 जिल्लाओ माटेनी जाहेरात आवेल छे। तो जे ते जिल्लानी सामे अरजी करवामां नीचे एप्लायनું ટેબ આપેલ છે, ત્યાં જઈ અને ક્લિક કરવાથી આપ એપ્લાય કરી શકો છો। ત્યારબાદ જાહેરાતના કોલમમાં નીચે PDF એટલે PDF જાહેરાત જે છે તે ડાઉનલોડ થઈ જશે, અને તે અંગેની સૂચના વ્યૂ પર આપશો એટલે આપણે તે સૂચના જોવા મળશે। અને જગ્યાની માહિતી જોતી હોય તો જગ્યાની વિગત સામે જે ડિટેલનું ટેબ છે તેના ઉપર ક્લિક કરવાથી જગ્યાઓ જોવા મળશે। તો આપણે ડિટેલ પર ક્લિક કરીએ। હવે જેવા આપણે ડિટેલ પર ક્લિક કરશું એટલે જિલ્લાવાઈઝ આંગણવાડી વર્કરની સંખ્યા અને આંગણવાડી હેલ્પરની સંખ્યા જોવા મળશે। તો આપણે પાટણ જિલ્લા પર ક્લિક કર્યું એટલે પાટણમાં 60 આંગણવાડી વર્કરની જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે, અને 129 હેલ્પરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે। હવે આપણે જિલ્લા પર ક્લિક કરીશું એટલે તેના નીચે તાલુકાવાઈઝ જે જગ્યાઓ હશે તે આપણને જોવા મળશે। તો આપ અહીંયા જોઈ શકો છો કે તાલુકાવાઈઝ જગ્યાઓ જોવા મળી રહી છે, જેમાં ચાણસ્મા, પાટણ, રાધનપુર, શંખેશ્વર, સમી, સરસ્વતી, સિદ્ધપુર જેવા અલગ અલગ તાલુકાઓની જગ્યાઓ, તેઓ તાલુકાના નામ સામે તેની જગ્યાઓ જોવા મળી રહી છે। અને તાલુકાના નામ પર આપણે ક્લિક કરશું એટલે જે તે નગરપાલિકા વિસ્તારના વોર્ડ અને ગામવાઇઝ જે જગ્યાઓ ખાલી હશે તેની માહિતી આપણને જોવા મળશે। તો આ પ્રમાણે આપ જગ્યાની માહિતી મેળવી શકો છો। તો હાલમાં અત્યારે ટોટલ 9 જિલ્લાઓની જાહેરાત આવી ગયેલ છે, જેમાં પાટણ, ખેડા, ભરૂચ, પોરબંદર, મહીસાગર, ડાંગ, બોટાદ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાની જાહેરાતો આવી ગયેલી જોવા મળી રહી છે। તો આ જિલ્લાના જે કંઈ મહિલાઓ અરજી કરવા માગતા હોય તે હાલમાં અરજી કરી શકે છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો। જય હિન્દ, વંદે માતરમ।